આપનું સ્વાગત છે. વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. પૂનમની ભરતીમાં તિથલના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. તોફાની મોજા ઉછળતા ગ્રીન નેટના શેર તૂટ્યા. બલીઠામાં માર્ગના પેચવર્ક દરમિયાન ગટરના ઢાંકણો લેવલ મુજબ બેસાડવામાં ના આવતા વાહન ચાલકો પરેશાન. 15 જૂને વાપીના વીઆઈએ હોલમાં યોજાનાર વીરદાસના કાર્યક્રમને રદ કરવા વીએચપીનું કલેક્ટરને આવેદન. વલસાડના ધોબી તળાવમાં શેઠને હુક્કો પીતો હોવાની રાવ કરનાર યુવક પર સાત યુવકે બ્લેડ વડે હુમલો કર્યો. હવે સમાચારો જોઈએ વિગતવાર. વલસાડના તિથલના દરિયા કિનારે પૂનમની ભરતીને લઈને દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. દરિયો 20 ફૂટ જેટલો ઉપર આવતા ઊંચા મોજા ઉછળતા નજરે પડ્યા છે. વલસાડ તિથલ દરિયા કિનારે પૂનમની ભરતીને લઈને આજરોજ દરિયો 20 ફૂટ જેટલો ઉપર આવ્યો હતો અને આજે દરિયાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું હતું, જેને લઈને તિથલ દરિયા કિનારે સ્ટોલ ધારકોને ભારે નુકસાન થયું હતું. આ સાથે ગ્રીન નેટના બનાવેલા શેડ પણ તૂટ્યા હતા. હાલ દરિયા કિનારા પર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, પરંતુ આ દરિયા કિનારો ખૂબ લાંબો હોય લોકો સેલ્ફી લેવાના મોહમાં દરિયાની નજીક જતા જોવા મળ્યા હતા. હાલ જે પ્રમાણે દરિયો તોફાની બન્યો છે, લોકોએ દરિયાથી દૂર રહેવું ખૂબ જ જરૂરી બન્યું છે, નહીતર જીવને જોખમ થઈ શકે એમ છે. વાપીના બલેઠા દાંડીવાડના માર્ગ પરની વિવિધ સમસ્યાઓથી તેમજ બિલ્ડરોથી ગ્રામજનો પરેશાની ભોગવી રહ્યા છે. આ માર્ગ પર ગટરના ખુલ્લા ઢાંકણના કારણે અકસ્માતના બનાવો પણ બન્યા છે, ત્યારે આ બાબતે જવાબદાર તંત્ર ધ્યાન દોરે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી રહી છે. બલેઠા ફાટકથી દાંતીવાડ તરફ જતો માર્ગનો જવાબદાર વિભાગ દ્વારા પેચવર્ક કરવામાં આવી રહ્યું છે અને ચોમાસાના પાણીના નિકાલ માટે જ્યાં ત્યાં ગટર લાઇન પસાર કરેલ છે અને માર્ગના અમુક અંતરે ગટરના ઢાંકણાઓ ફિટ કરવામાં આવેલ છે. આ ગટરના ઢાંકણાથી નાના મોટા વાહન ચાલકો પરેશાન બની ચૂક્યા છે, જેનું કારણ એ છે કે ગટરના ઢાંકણા માર્ગ ઉપર અયોગ્ય રીતે બેસાડવામાં આવેલ છે. ઢાંકણાની ધાર નાના મોટા વાહન ચાલકો માટે અકસ્માત નોતરી રહ્યું છે. અહીંથી પસાર થનારા 4-વ્હીલરના ટાયરો ફાટી ગયાના બનાવ પણ બની ચૂક્યા છે અને એ જ રીતે 2-વ્હીલર ચાલકો પણ સ્લીપ થતા નજરે પડ્યા છે. જવાબદાર વિભાગ દ્વારા આ માર્ગ ઉપર નિરીક્ષણ કરી યોગ્ય રીતે ગટરના ઢાંકણા સરખા કરાવે અને મોટો અકસ્માત થતા અટકાવે તે ગ્રામજનોની માંગ છે. આ ઉપરાંત માર્ગ ઉપર બિલ્ડરો દ્વારા માલ સામાન માર્ગની બાજુમાં ખાલી કરતા આવતા હોવાથી નાના મોટા વાહન ચાલકોને અવરજવરમાં તકલીફ ઊભી થઈ રહી છે, જ્યારે રાત્રિના સમયે 2-વ્હીલર ચાલકોને મટીરિયલ નજરે ના પડતા સ્લીપ થઈ રહ્યા છે. આ સમસ્યા ઉપર બલીઠા ગ્રામ પંચાયતના સરપંચ તથા ઉપસરપંચ ધ્યાન દોરે તેવી ગ્રામજનોની માંગ છે. એક તરફ બિલ્ડરોથી ગ્રામજનો પરેશાન છે, તે ખાસ ધ્યાને લઈ આગળની કાર્યવાહી કરે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે. વાપીના વીઆઈએ ખાતે 15 જૂનના રોજ થનાર કોમેડિયન એક્ટર સિંગર વીરદાસના કાર્યક્રમને રદ કરવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 15 જૂનના રોજ વાપીના વીઆઈએ ખાતે થનાર કોમેડિયન એક્ટર સિંગર વીરદાસના કાર્યક્રમને રદ કરવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વીરદાસ 2021માં યુનાઇટેડ સ્ટેટમાં રાષ્ટ્ર અને હિન્દુ ધર્મ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરી સમસ્ત ભારતીયો અને હિન્દુ સમાજની લાગણી સાથે ખિલવાડ કરી પોતાનો શો કરે છે. હિન્દુ ધર્મના આરાધ્ય પ્રભુ શ્રીરામ માતા સીતાના ઉપર જોક્સ કરી અપમાન કરવામાં આવ્યું હતું, જેના પગલે દિલ્હી અને મુંબઈમાં વીરદાસ પર એફઆઈઆર પણ કરવામાં આવી હતી. હાલના સમયમાં દેશના ઘણા રાજ્યોમાં વિવાદો ચાલી રહ્યા છે, એ બાબતે સૌ વાકેફ છીએ. જ્યારે આવા કલાકારો પોતાના શોને સફળ બનાવવા માટે રાષ્ટ્ર અને હિન્દુ ધર્મ પર અભદ્ર ટિપ્પણીઓ કરે છે અને ત્યાર પછી માહોલ બગડતો હોય છે, આજની પરિસ્થિતિ જોઈને કોઈને કોઈક જગ્યા આવા કલાકારોના કારણે પણ માહોલ બગાડવા માટે પ્રેરિત હોય છે. વલસાડ જિલ્લો શાંત હોય જો વીરદાસનો કાર્યક્રમ વાપી ખાતે કે જિલ્લામાં કરવામાં આવે તો જિલ્લાનો માહોલ બગડે અને કોઈ અણબનાવ ના બને એ માટે પ્રશાસનને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અવગત કરવામાં આવ્યા હતા અને જો કાર્યક્રમ થાય અને કોઈ અણબનાવ બને તો સંપૂર્ણ જવાબદારી જિલ્લા પ્રશાસનની રહેશે તેમ જણાવ્યું હતું, જેથી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આવા રાષ્ટ્રીય ધર્મ વિરોધી કલાકાર વીરદાસનો કાર્યક્રમ રદ કરવા માંગ કરી હતી.
जिला मंत्री अमित पटेल, जिला उपाध्यक्ष नरेंद्र पायक, बजरंग दल संयोजक मयूर कदम, जिला सहमंत्री नीरज त्रिवेदी, वलसाड प्रखंड अध्यक्ष हितेश देसाई, वापी संयोजक राजू मिश्रा, बकुलभाई जोशी तथा 100 कार्यकर्ता बंधु उपस्थित रही। आ कार्यक्रम ने रद्द करवा माटे जिला कलेक्टरशी ने आवेदन पत्र आपवामां आव्युं हतुं। જે 15 તારીખને કાલે વીઆઈએ હોલમાં વીરદાસનો કોમેડીનો શો રાખેલો છે, એનો શો રદ કરવા બાબતે અમે આવેલા છે। એ દર વખતે હું છે કે જ્યારે જગ્યાએ કાર્યક્રમ કરે, જ્યારે હિન્દુ ધર્મ, હિન્દુ સંસ્કૃતિના ખિલાફ, અમારે ભગવાન રામના ખિલાફ, સીતા માતાના ખિલાફ, એ બધું એના કોમેડીના શોમાં બધું પ્રદર્શન કરે, એ પ્રદર્શન અમે એને આ કાર્યક્રમ એનો રદ થવો જોઈએ અને પૂરા ગુજરાતમાં એનો કોઈ એક પણ કાર્યક્રમ નહીં થવો જોઈએ। જે અમે સહન કીધું એ ચાલશે, પણ હવે હિન્દુ સમાજ એ પણ કંઈ કાર્યક્રમ એના જે થાય એ સહન નથી કરી શકે। એ અગર કરશે તો અમે પ્રતિકાર મોટા પાયે એનો વિરોધ કરશે અમે બધા વિશ્વંત પ્રત્યે। આજરોજ વીરદાસ કરી એક કોમેડિયન છે જે વારંવાર આપણા હિન્દુઓ ભગવાન દેવતી દેવી દેવતાઓનું અપમાન કરી અને હિન્દુઓનું લાગણી ભંગ કરે છે, તે બાબતે આજે અરજી આપવામાં આવી હતી। અને આ અરજી આપવાનું એક કારણ છે કે હવે પછી જેમ પીકે જેવી મૂવી છે, વીરદાસ જેવા, પછી કુણાલ કરીને એક કોમેડિયન બીજા છે, એ લોકો જે અપમાન દેવી દેવતાઓનું અને મૂવી બનાવી જે પણ અપમાન કરે છે, આજ પછી ચલાવી લેવામાં આવશે નહીં। મારી માંગ આ છે કે આવતીકાલે જે પણ પ્રોગ્રામ થતો છે એના સિવાય જે બીજા 5 દાડાનો પ્રોગ્રામ છે ગુજરાતની અંદર, એ બધા રદ કરવામાં આવે અને વીરદાસ જેવા કોમેડિયનને બોયકોટ કરવામાં આવે। આ પ્રોગ્રામ VAI વાપી ઓડિટોરિયમમાં છે, સિલવાસ પાસે આવી હતી, અને આપણે ઓડિટોરિયમ જોડે પણ વાત થઈ ગઈ છે, એ લોકો પણ આપણી રાહ જોઈ રહ્યા છે કે આપણે પ્રોગ્રામ કેન્સલ કરાવીએ। વલસાડના ધોબી તળાવમાં હુક્કો પીધો હોવાની ફરિયાદ શેઠને કરતા આદાવત રાખી યુવાને એના મિત્રો સાથે, ફરિયાદ કરનાર પર બેડ વડે હુમલો કરતા ભારે ચકચાર મચી ગઈ છે। વલસાડના ધોબી તળાવમાં હુક્કો પીધો હોવાની ફરિયાદ શેઠને કરી હતી, જે અદાવત રાખીને યુવાને એમના 3 મિત્રોએ ફરિયાદ કરનારને બ્લેડ વડે હુમલો કરતા ભારે ચકચાર મચી ગઈ છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના ધોબીઘાટ પાસે રહેતો પ્રિયાંશુ કાર્તિકભાઈ પટેલ વલસાડ ધોબી તળાવમાં વસંતભાઈ ધોબીને ત્યાં દુકાનમાં કામ કરે છે। વલસાડ ધોબી તળાવમાં રહેતો અજય એ જ દુકાનમાં કામ કરે છે। અજય હુક્કો પીધો હતો, જે અંગે પ્રિયાંશુએ એમના શેઠને અજય હુક્કો પીધો છે એવી ફરિયાદ કરી હતી, જે ફરિયાદને લઈને આજરોજ અદાવત રાખીને અજય અચાનક પ્રિયાંશુ ઉપર ધોબી તળાવ ખાતે જઈ હુમલો કરી દેતા ભારે ચકચાર મચી ગઈ હતી, જ્યારે અજય પ્રિયાંશુને બ્લેડ મારીને ભાગી છૂટ્યો હતો। ઇજાગ્રસ્ત પ્રિયાંશુને સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો। આ ઘટના અંગેની જાણ પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। હાલ પોલીસે ફરિયાદ નોંધીને આરોપી અજયને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। આજરોજ દમણના દુનેઠા વિસ્તારમાં નિર્માણાધીન ભગવાન જગન્નાથ મંદિરમાં દેવ સ્નાન પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ગામમાં ભગવાન જગન્નાથની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આજે જયેષ્ઠ માસની પૂનમને દમણના દુનેઠા વિસ્તારમાં નિર્માણાધીન ભગવાન જગન્નાથ મંદિરમાં દેવ સ્નાન પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ગામમાં ભગવાન જગન્નાથની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં વિવિધ હિન્દુ સંગઠનો સહિત ગામના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા। દેવ સ્નાન પૂર્ણિમા એ હિન્દુઓનો સૌથી પવિત્ર તહેવાર છે, તેને સ્નાન યાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે। આ દિવસે ભગવાન જગન્નાથ બલભદ્ર, સુભદ્રા, સુદર્શન અને મદમોહનને પુરીના જગન્નાથ મંદિરમાંથી બહાર લાવવામાં આવે છે અને સ્નાન વેદીમાં લઈ જવામાં આવે છે। સ્નાન મંડપ પરિસરમાં બનેલા કૂવામાંથી સ્નાન માટે 108 ઘડા પાણી કાઢવામાં આવે છે। આ તમામ ઘડાઓના પાણીને મંદિરના પૂજારીઓ દ્વારા હળદર પાવડર, અક્ષત, ચંદન, ફૂલો અને સુગંધથી પવિત્ર કરવામાં આવે છે। આ પછી ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાનું સ્નાન કરવામાં આવે છે, જેને જલાભિષેક કહેવામાં આવે છે। દુનેઠા ગામના જગન્નાથ મંદિરમાં યોજાયેલ દેવ સ્નાન પૂર્ણિમા પ્રસંગે મંડળ આરતી, સૂર્યવંદના, સ્નાન મંડપ, ગમન, હવન, મહાસ્નાન, શૃંગાર, ભજન કીર્તન, સંધ્યા આરતી અને મહાપ્રસાદ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભારે ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। જય જગન્નાથ, જય જગન્નાથ। આજ યહાં દુનેઠા કી ભૂમિ પે જો જગન્નાથ ભગવાન કી શોભા યાત્રા નિકાલી ગઈ, સહી મેં હિન્દુ પરિષદ એ હિન્દુ સમાજ દ્વારા જગન્નાથ ભગવાન કી જો આજ સ્નાન કિયા જાયેગા, અભિષેક કિયા જાયેગા,
और सारे सर्व समाज इस कार्यक्रम में जुड़े हुए हैं और ये भगवान जगन्नाथ जी की धूमधाम से यहाँ पे आज भव्य कार्यक्रम किया जा रहा है। और सभी यहाँ मेरे भक्तजनों को मैं उनकी धन्यवाद करना चाहता हूँ कि सारे हिंदू समाज ये जब प्रोग्राम में आयोजित के लिए सभी ने सहयोग दिया और आगे भी हम दुनिया में हम ऐसा सोच रहे हैं कि दुनिया में जगन्नाथ भगवान का मंदिर भव्य बने, ऐसी हमारी आशा है और भगवान की आशा है। भगवान की पूरी मर्जी होगा तो यहाँ पे दुनिया गाँव में ये भगवान जगन्नाथ भगवान की मंदिर भव्य बनेगा। और मैं फिर से एक बार यहाँ पे सारे भक्तजनों का धन्यवाद करता हूँ और जय जगन्नाथ, जय जगन्नाथ। धरमपुर तिस्करी तलाट चार रस्ता पासे थी पुलिसे बातमी ना आधारे पियागो रिक्शा झड़पी लई तपास करता 26,000 नो दारू मळी आव्यो हतो। पुलिसे कुल 1,00,000 नो मुद्देमाल कब्जे लई चालक नी अटकायत करी छे। धरमपुर पोलीसे तिस्करी तलाट चार रस्ता पासेथी बातमीना आधारे पियागो रिक्षा झड़पी लीधी हती, जेमां विविध बॉक्समां बॉटल नंग 335 भारतीय बनावटनो अंग्रेजी दारू किंमत रूपिया 26,750 અને રિક્ષાના 70,000 તેમજ મોબાઈલના 5,000 મળીને કુલ 1,01,750 મુદ્દામાલ કબજે લીધો છે। જ્યારે રિક્ષા ચાલક વિક્રમ હોમેશ્વર સોનવલ રહે ગુંદલાવ ઘડોઈ ફાટક ભીખુભાઈની ચાલમાં મૂળ રહેવાસી આસામની અટકાયત કરી તેની સામે પ્રોહિબિશન અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। વલસાડમાં વડ સાવિત્રી વ્રતની મહિલાઓએ ઉલ્લાસભેર ઉજવણી કરી હતી। પોતાના પતિના લાંબા આયુષ્ય માટે મહિલાઓએ વલસાડમાં વિવિધ જગ્યાએ વડની પૂજા અર્ચના કરી હતી। વલસાડમાં વટ સાવિત્રી વ્રતની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી। વટ સાવિત્રી વ્રત પતિના લાંબા આયુષ્ય માટે રાખવામાં આવે છે। આ દિવસે પરિણિત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે વ્રત રાખે છે। સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિના દીર્ઘાયુ માટે પૂજા અર્ચના કરે છે। સૌભાગ્યવતી બહેનોએ પોતાના પતિના આયુષ્યની વૃદ્ધિ માટે વ્રત રાખી વડના ઝાડની પૂજા અર્ચના કરી સૂતરના દોરાથી 11, 21, 51 અને 101 પ્રદક્ષિણા ફરી પોતાના પતિની આયુષ્ય અને સુખ શાંતિ માટે પ્રાર્થના કરે છે। સાવિત્રી દેવીએ પોતાના પતિના પ્રાણ યમરાજ પાસેથી પાછા લઈ આવ્યા હતા, જેથી તેમણે વટ સાવિત્રીનું વ્રત કર્યું હતું। ત્યારથી સૌભાગ્યવતી સ્ત્રી વ્રત રાખી મનોકામના પૂર્ણ કરે છે, જેને લઈને મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વલસાડના વિવિધ વિસ્તારોના મંદિર પાસે અને જ્યાં વડનું ઝાડ હોય ત્યાં વટ સાવિત્રી વ્રતની ઉજવણી ધાર્મિક માહોલમાં કરી હતી। સર્વોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ। જેઠ સુદ પૂનમ મંગળવાર આજ રોજ વટ સાવિત્રીનું વ્રત। આપણે સૌ જાણીએ છીએ કે વટ સાવિત્રી પૌરાણિક કથા છે કે જ્યારે સત્ય જ્યારે દેવલોક પામે ત્યારે સાવિત્રી તેનો પ્રાણ યમરાજ પાસેથી છોડાવી અને લઈ આવી, ત્યારથી આપણે એ વ્રતને વટ સાવિત્રી તરીકે ઓળખીએ છીએ। તો વલસાડ જિલ્લાની અંદર હાલર ગામની અંદર શ્રી સ્વયંભૂ શિવલિંગ જે ભૂલેશ્વર નામે પ્રખ્યાત છે, તે મંદિરની અંદર 7 પેઢી સુધી લગાતાર વટ સાવિત્રીનું વ્રતની પૂજાઓ થાય છે। તમે હમણાં જોઈ શકશો કે હર વર્ષે વટ સાવિત્રીની અહીંયા પૂજા કરે છે મહારાજ શ્રી ગજુભાઈ, જે 7 પેઢી સુધી આ મંદિરની રચના થઈ ને 7 પેઢી સુધી પરંપરા પ્રમાણે અહીંયા હર સાલ વડ સાવિત્રીની પૂજા થાય છે। તો સર્વન માતાજીને પ્રાર્થના કરીએ, સાવિત્રીજીને પ્રાર્થના કરીએ, બ્રહ્માજીને પણ પ્રાર્થના કરીએ કે સર્વ શક્તિ શક્તિ કહેતા સ્ત્રી સર્વોના મનોરથ સફળ કરે અને સર્વના સૌભાગ્યની ભગવાન રક્ષા કરે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર। પૂનમની ભરતીમાં તિથલના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો, તોફાની મોજા ઉછળતા ગ્રીન નેટના શેર તૂટ્યા। બલેઠામાં માર્ગના પેચવર્ક દરમિયાન ગટરના ઢાંકણો લેવલ મુજબ બેસાડવામાં ન આવતા વાહન ચાલકો પરેશાન। 15 જૂને વાપીના વીઆઈએ હોલમાં યોજાનાર વીરદાસના કાર્યક્રમને રદ કરવા વીએચપીનું કલેક્ટરને આવેદન। વલસાડના ધોબી તળાવમાં શેઠને હુક્કો પીતો હોવાની રાવ કરનાર યુવક પર સાથી યુવકે બ્લેડ વડે હુમલો કર્યો। સમાચારોમાં આજે બસ આટલું જ। વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ, ત્યાં સુધી મને રજા આપશો, નમસ્કાર।